गुड मॉर्निंग स्टूडेंट्स, आपे हवे समविभाजन तरफ जाइए छे। मैं तमने कीधु वीडियो नी अंदर अगावना वीडियो में के आपणे सौथी पहला समविभाजन शीखशुं। समविभाजन शीखशुं तो तमने सेल साइकल एटले के कोष चक्र नी अंदर प्रॉपर समझ पड़शे। कारण के कोष चक्र नो नॉर्मल इंट्रो आपी दऊं तो आवुं कंईक छे। कोष चक्र ने सीखवा माटे आटला भाग में डिवाइड कर्यु छे, जीवन एस अने जी। ओके, अने अने अहीं जे भाग बच्यो एने हजु डिवाइड कर्यु छे, पूर्वावस्था, भाजनावस्था, भाजुत्रावस्था, अंत्यावस्था अने कोषरस विभाग। आटलो भाग एने कहेवामां आवशे एम फेज, अथवा कहेवामां आवशे विभाजन तबक्को, अने आ भागने कहेवामां आवशे आंत्रावस्था। ओके, હવે પ્રશ્ન એ છે કે સર પહેલા આ શીખવું પડશે કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનાવસ્થા, અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન, અને એટલા માટે આ ચોક્કસ પ્રકારના સમવિભાજનના સ્ટેજીસ છે, અને સમવિભાજનને કારણે શું કે એક કોષમાંથી જોજો એક કોષમાંથી નવા બે કોષ તૈયાર થશે। કઈ રીતે તે શીખવા માટે આ એમ ફેઝ આપણને સમજ આપશે, અને એમ ફેઝ ખરેખર સમવિભાજનના પાંચ તબક્કા છે અથવા ચાર તબક્કા છે જે ગણવે, પણ એની સમજ સ્પષ્ટ તમને મળવી જોઈએ કે પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજુત્રાવસ્થા, અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન, અને એ ફેઝ પૂરો થશે એટલે નવા બે સેલ તૈયાર થશે, અને નવા બે સેલના રહસ્ય આપણે સોર્ટ આઉટ કરશું। એટલે સૌથી પહેલા હું તમને આ નવા બે સેલ તૈયાર કરીને બતાવું, પછી તમને ક્યુરિયોસિટી જાગશે કે કોષ ચક્રનો શું ઇમ્પોર્ટન્સ છે, કોષ ચક્ર કેમ વચ્ચે લેવું પડે, શા માટે જીવન એસ જી ટુ જેવા તબક્કાઓ છે। તો એના માટે સૌથી પહેલા આપણી પાસે કોષ વિશેનો આઈડિયા હોવો જોઈએ કે આ આપણો નોર્મલ સેલ, ઓકે, આ નોર્મલ સેલ કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર ની અંદર સચવાયેલા હશે, ફટાફટ લઈ લઈએ છે, સમજ ચાલે છે, આ કહેવામાં આવશે રંગસૂત્ર, બીજી કોઈ અંગિકાઓ હાલ બતાવવાની જરૂર નથી। તમે આ કોષને પૃથ્વી તરીકે કલ્પના લેવાની છે, અને પૃથ્વી પાસે જેમ ધ્રુવીય વિસ્તારો છે જેને આપણે કહીએ છીએ નોર્થ પોલ, અને આને કહેવામાં આવશે સાઉથ પોલ, અને પૃથ્વી પર એક કાલ્પનિક આડી રેખા આવડે 0 ડિગ્રી અને એને કહીએ છે સુવિયજન વિષુવવૃત્ત 0 ડિગ્રી। તો આ ચોક્કસ પ્રકારની સંરચનાઓ ને પૃથ્વી સાથે સાંકળવાની છે, કેમ, કારણ કે જ્યારે વિભાજન થશે તે વખતે આ પોઈન્ટ કામ લાગશે, આ મેઈન કોન્સેપ્ટ સાથે તમારે ચાલવાનું છે કે ભાઈ આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, આ વિષુવવૃત્ત છે, અને અંદરના ભાગે કોષ કેન્દ્ર છે। તો હવે જરા ધ્યાનથી આ કહેવામાં આવશે કોષરસ પટલ, આ કહેવામાં આવશે કોષ કેન્દ્ર પટલ। સમજો, તમારે વિભાજન કરવાનું છે તો અંદર રહેલા રંગસૂત્રીય દ્રવ્ય પણ છૂટા થવા જોઈએ। હાલ એ ચોક્કસ પ્રકારે જ્યારે આઠમો લેસન ચલાવેલું ત્યારે કીધેલું કે ફુગ્ગામાં ફુગ્ગો, ઇન શોર્ટ એ બંધન અવસ્થામાં છે, એને ઘેરીને રાખ્યા છે, પેક કરીને રાખ્યા છે, આપણે બંધન અવસ્થાને તોડવાની છે। કેવાનો તાત્પર્ય, તમારે કોષ કેન્દ્ર વિભાજ, કોષ કેન્દ્ર પટલ નું શું કરવાનું છે, વિભાજન કરવાનું છે અને બ્રેકડાઉન કરવાનું છે। હવે આપણે આ રીતે દર્શાવીશું કે કોષ કેન્દ્ર પટલ તૂટે છે, અને તૂટશે તો અંદર રહેલા આપણા રંગસૂત્રીય ઘટકો સ્પ્રેડ થશે, આજુબાજુ રિલીઝ થશે, આજુબાજુ મુક્ત થશે,
તો આપણે એનું વિભાજન સરળતાથી કરી શકીશું. સમવિભાજન, સમવિભાજન એટલે સરખું વિભાજન તરીકે ઓળખવામાં આવશે. અને આપણે એના તરફ જઈએ એટલે તમારી પાસે આ કોન્સેપ્ટ રહેવો જોઈએ, કારણ કે એવો શબ્દ બોલવામાં આવશે કે રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ પર આવીને ગોઠવાય છે, એવો શબ્દ બોલવામાં આવશે કે તારા કેન્દ્ર પરસ્પર વિરુદ્ધ ધ્રુવો તરફ ગોઠવાય છે, તો એ શબ્દ સાથે પરિચય લેવો પડશે. એટલા માટે અથવા એને કહેવામાં આવશે સમભાજન. ડિયર, સમ એટલે સરખું, સમ એટલે સરખું. આ એક સાર બધી જ રચનાઓ સાથે એ નવા બે કોષ સ્વરૂપે પ્રદર્શિત થશે. એ ક્યુરિયોસિટીનો સવાલ, આ રહેશે કે નહીં રહેશે, તો કે ના, આ એક કોષ વચ્ચેથી વિભાજિત થઈ જશે. અને વચ્ચેથી વિભાજિત થઈને કેટલા, તો કે સર આ એક અને આ બે, એટલે અહીં નવા બે કોષોને જન્મ આપશે. આમ કમ્પ્લીટ વિભાજન આગળ ચાલતું જ હશે. અને આ એકમાંથી બે, બે માંથી ફરી પાછા એક, બે, ત્રણ અને ચાર. જો તમે જોઈ શકશો અગેન આની અંદરથી શું કે નવનિર્માણ ચાલુ થશે. ફરી તમારે હજુ ઓબ્ઝર્વ કરવું હોય તો આ સાયલ ડિવિઝન કહેવાશે, સમસૂત્રી ભાજન કહેવાશે. અને હવે જરા કંઈક કહું છું કે જોજો, આ પહેલું ફર્સ્ટ ટાઈમ ડિવિઝન થયું, એટલે કે એક નોર્મલ કોષમાંથી નવા બે કોષોનો જન્મ થયો. ઓકે, આ નવા સર્જાયેલા બે કોષોનું સેકન્ડ ટાઈમ વિભાજન થશે, એટલે બે માંથી કેટલા કોષ તૈયાર થયા, એક, બે, ત્રણ અને ચાર. જો નિયમ તૂટતો નથી, એકમાંથી બે જ બને, એકમાંથી બે જ બને, પણ ટોટલ આપણે જ્યારે એકમાંથી બે સર્જ્યા પછી બે ના કેટલા થવાના, ચાર, ચાર ના કેટલા થવાના, તો કે આઠ. એ કયું વિભાજન કહેવાશે, થર્ડ ટાઈમનું સમવિભાજન. અને આવા વિભાજન દરમિયાન તમે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, આઠ દુ સોળ, આગળ જતા જાવ એટલે અમે સોળ દુ બત્રીસ, બત્રીસ દુ ચોસઠ, એ ડબલિંગ થતું જશે. અને આ ઘટના આપણા નિર્માણમાં માતાના ગર્ભાશયમાં થયેલી, અથવા જે પણ લૈંગિક સજીવો તૈયાર થાય છે એ તૈયાર થવા પાછળ સમવિભાજન જવાબદાર છે. અને સમવિભાજનના બેઝિક કોન્સેપ્ટ યાદ રાખવાનો રહેશે કે જેની અંદર એક કોષમાંથી બધી જ સંરચનાઓ સાથે એ ડબલ બને છે, ડબલિંગ થાય છે, અને એ સમવિભાજન કહેવાશે. મનુષ્યની અંદર સમવિભાજન થવાનો સમયગાળો 48 લગભગ એક આખો દિવસ તમારો જશે. મનુષ્યની અંદર જ્યારે આમ જોવા જઈએ કે યીસ્ટની અંદર, તો યીસ્ટની અંદર આ આખો સમયગાળો માત્ર 90 મિનિટનો છે, જ્યારે મનુષ્યની અંદર આ જે છે એ 24 કલાક, એટલે આમ જોવા જાઓ તો દિવસ ગણી શકીએ તો 12 થી 12 ગણો તો ચાલે, 24 કલાકનો સમયગાળો રહેશે મનુષ્યની અંદર. યીસ્ટની અંદર માત્ર 90 મિનિટ, કારણ કે યીસ્ટ એ એક કોષી છે અને એની અંદર રચનાઓ પણ એટલી બધી હાઈફાઈ નથી, એટલે એ ફટ દઈને એકમાંથી બે થઈ જશે. અને યીસ્ટ તમને ખ્યાલ જ છે આથો લાવવાની પ્રક્રિયા માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે. આ યીસ્ટ ના વિભાજન માત્ર 90 મિનિટમાં, જ્યારે આપણું 24 કલાક ચાલશે. અને એકમાંથી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી સોળ, અને જેમ જેમ રચનાઓ આગળ વધતી જશે તેમ તેમ કોષોનો જથ્થો સર્જાશે. સમજવું હોય તો એક આઈડિયા આપી દઉં કે સપોઝ તમારા મમ્મી રસોઈ કરી રહ્યા છે, તો એ રસોઈ દરમિયાન એવું નક્કી થાય તો સૌથી પહેલાં આખો લોટ જે પણ મિક્સર એ એડ કરીને બાંધવામાં આવે, બાંધ્યા બાદ ડિસિઝન લેવામાં આવે કે શું કરવું છે, રોટલી કરવી છે, ભાખરી કરવી છે, પરોઠા કરવા છે, વાટર. તો એને કારણે એ લોકો એટલે મમ્મી એ વસ્તુને ડિવાઈડ કરશે, એ મોટા બંચમાંથી નાના બલ્ક તૈયાર કરશે. ઓકે, અને એ લુવા તરીકે આપણે ઓળખીએ એને શું કરશે, તો કે યોગ્ય શેપ આપશે જેથી આપણે એને યોગ્ય આકાર આપી શકીએ. ફાઇન, હવે અચાનક ડિસિઝન એવો થાય છે કે રોટલી નથી કરવી, પૂરી કરવી છે.
અને તો આટલો મોટો લુવો એની અંદરથી મમ્મી ઓટોમેટિકલી એને ડિવાઈડ કરશે જોજો અને આ લુવાને ઇમિડિયેટલી એકમાંથી કેટલા કરી નાખશે બે હજુ થોડી મોટી લાગે છે થોડું ફૂલનો સાઈઝ વધે એવું છે તો અગેન ફરી પાછા એની અંદરથી હજુ નાના કરતા જશે અને ધીમે 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 એ શું કે એક એવા સ્ટેજ ઉપર પહોંચશે જે યોગ્ય કદની પૂરી તૈયાર થઈ શકે અને વણી શકાય એટલી રાખવી પડે એકદમ ઝીણી નથી કરવાની બરાબર છે આ એક બેઝિક એક્ઝામ્પલ છે અહીંયા કહેવામાં આવ્યું કે ભાઈ એક કોષ એ કોષ એકમાંથી કેટલાથી જશે બે એટલે એનું અસ્તિત્વ જતું રહેશે જેમ રોટલીનો લુવો હતો એનું અસ્તિત્વ જતું રહેશે એકમાંથી કેટલા થશે બે બે માંથી હજુ નાના કરવા હોય તો કેટલા થશે ચાર તો આ ઘટના કન્ટિન્યુઅસ આપણા દેહમાં પણ ચાલે પણ એ જીવિત વસ્તુઓ છે એટલે એના નિર્માણ માટે જે જરૂરી ઘટકો છે લેસન નંબર 9 એટલે કે કાર્બનિક પદાર્થોની જરૂર પડે કે કાર્બોદિત છે પ્રોટીન છે ચરબી છે એ બધા જ ઘટકોનું યુટિલાઇઝેશન થશે અને એ યુટિલાઇઝેશન દ્વારા આપણા કોષીય સ્ટ્રક્ચર તૈયાર થશે અને ત્યાર પછી બીજી એક ઘટના કહી દઉં કે આ તૈયાર થયેલા કોષના જથ્થા એટલે તમે બુંદીના લાડુ સાથે પણ સરખાવી શકો એટલે સર તો કે બુંદીનો લાડુ જોયો હશે તો એની અંદર એક એક નાના નાના શું ગોઠવેલા હશે તો કે ચણાના લોટ દ્વારા તૈયાર કરેલી રચનાઓને વિશિષ્ટ પ્રકારે જે આપણે મિક્સર યુઝ કરીએ છીએ એક શેપ આપીએ છીએ બરાબર તો એવું જ સમજો કે આપણા કોષોનો જથ્થો પણ એવો જ હશે એક મોટા કદ સ્વરૂપે આપણે લઈએ છીએ જેથી સમજી શકાય એવી નાના નાના બુંદીના અને હજુ તમારે થોડું નાનું જોવું હોય તો આપણી પાસે રાજગરો એ અત્યારે ગણપતિ બાપાને તો વિદાય થઈ ગઈ પણ એ રાજગરા નામની રચનાને પણ આપણે જોઈ હશે એની ચીકી એના લાડવા આ બધી વસ્તુ જેમાં એ ઝીણા ઝીણા ઘટકોને આપણે એક વ્યવસ્થિત શેપ આપીએ છીએ એક વ્યવસ્થિત આકાર આપી અને આપણે એને ખોરાક તરીકે યુટિલાઇઝ કરીએ છીએ રાઈટ તો આ જે પ્રોસેસ છે એકદમ સૂક્ષ્મ પણ આપણે યુઝ કરીએ છીએ અને હજુ તમારે થોડું હજુ ઝીણું જોવું હોય ઝીણું તો આપણી પાસે હજુ એક આઈટમ છે ખસખસ અને એ પણ નરી આંખે જોઈ શકાય એવી હવે તમે થોડા અંદર જાઓ તો આપણા કોષો અતિ સૂક્ષ્મ છે તમે એને નરી આંખે જોઈ શકતા નથી વિધાઉટ માઇક્રોસ્કોપ તમે એને નિહાળી શકશો નહીં ઇઝ ઇટ ક્લિયર પણ એની અંદર થતી આ ડિવિઝનની પ્રોસેસ વૈજ્ઞાનિકો દ્વારા ડિસ્કવર કરવામાં આવી કે કઈ રીતે એકમાંથી બે થાય છે હવે થોડી સારી બાબત ત્યાં રહ્યા કે એકમાંથી બે થાય તો એ આખી જે માહિતી છે એનું હેન્ડલિંગ કોણ કરે તો કે એના હેન્ડલિંગ માટે તમારા કોષના કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર અને રંગસૂત્ર સાથે સંકળાયેલા જનીન આ આખી પ્રોસેસને ન્યાય આપશે અને એ જનીન જે ખરા એ જનીન આ કોષ વિભાજનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે એક નોર્મલ સેલ માટે આપણે આટલા સ્ટેજ પૂરા કરવા પડશે ડિયર એક સમજ આપી દઉં તમે જ્યારે નિર્માણ પામ્યા ત્યારે હાથ બન્યા પછી પગ નથી બન્યા એવું નથી હોતું આપણું નિર્માણ કમ્પ્લીટ એક સરખું ચાલે એક હાથ બને તો સાથે પેરેલલ બીજો હાથ બનવા જ લાગેલો હોય પગ નિર્માણ પામે તો બીજો પગ સાથે નિર્માણ પામવા જ માંડેલો હોય એક આંખ એક કાન વડે એવું એક એક નથી બનતું ડિયર આખી સંરચના એક સાથે તૈયાર થવા માંડે પણ સમજની સરળતા ખાતર આપણે એને ટુકડે ટુકડે જોઈએ છે ડિવાઇડ કરીને જોઈએ છે હવે આ જ વસ્તુને અહીંયા તમે જોશો તો સેલ ડિવિઝન એની અંદર જ્યારે મમ્મી રોટલીના લુવામાંથી પૂરીનો લુવો કન્વર્ટ કરશે તો આમ ફટ દઈને બે લુવા તૈયાર થઈ જશે તો સેમ અહીંયા પણ એ જ રીતે તમારો એક સેલ એ તરત જ એના જે સમયગાળાને પસાર કરીને એકમાંથી બે થઈ જ જશે એની અંદર જેટલી પણ જરૂરિયાતની વસ્તુઓ છે જાતે જ નિર્માણ પામી જશે કહેવાનો તાત્પર્ય એકમાંથી બે બનશે એ ક્રમિક પ્રોસેસ છે પણ એ ક્રમિક પ્રોસેસને સમજવા માટે આપણે એને આટલા ભાગમાં ડિવાઇડ કરી છે અને એ છે પૂર્વાવસ્થા ભાજનાવસ્થા ભાદ્રવસ્થા ભાજના અંતિમ અવસ્થા અથવા અંત્યાવસ્થા અને છેલ્લો પાઠ કહેવાશે કોષ રસ વિભાગ ચાલશે કન્ટિન્યુ પણ સંબંધની સરળતા ખાતર આપણે એને છૂટા પાડી દઈએ છીએ અને આની અંદર હવે જે આપણે શીખવ્યું તે પ્રમાણે આ કહેવામાં આવશે નોર્થ પોલ આ કહેવામાં આવશે સાઉથ પોલ આ વિષુવવૃત્તીય પ્રદેશ આ તમારી પાસે કોષ કેન્દ્ર પટલ આ કોષ રસ પટલ અને હવે જ્યારે પૂર્વાવસ્થાની શરૂઆત કરીશું પહેલું પૂર્વાવસ્થાની શરૂઆત કરીશું તે વખતે આપણે ચાર આઈટમો ઉપર ભાર આપીશું જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ ઓટોમેટિકલી આ ઘટતી જશે સંરચનાઓ
તો આપણે પૂર્વવત્સા શીખવા માટે સૌથી પહેલા અંદર રહેલા રંગ સૂત્ર પર ફોકસ કરવું પડશે કે ભાઈ રંગ સૂત્ર કઈ હાલતમાં હશે, કયા ફોર્મેટમાં હશે, કેમ હશે, શું હશે, કેવા હશે. ઓકે, ત્યાર પછી આપણે બીજો એક ફોકસ કરવાનો છે અને એ છે કોષ કેન્દ્ર પટલ. ચોથો સોરી ત્રીજો ફોકસ કરવાનો છે અને એ છે તારા કેન્દ્ર. અને છેલ્લે તમારે જોવાનું છે અને એ સંરચના છે કોષ કેન્દ્રિકા. આટલી બાબતો સાથે આપણે રિલેશન રાખવાના છે. જેમ કે રંગ સૂત્ર વિશે કહેવાનું છે, કોષ કેન્દ્ર પટલ વિશે કહેવાનું છે, તારા કેન્દ્રનું શું થાય છે તે જોવાનું છે અને કોષ કેન્દ્રિકા તરફ જવાનું છે. તો સેલ ની અંદર હવે હું બતાવી દઈશ કે અહીંયા આ તમારો કોષ કેન્દ્ર પટલ, ક્લિયર? એટલે એ વસ્તુ ઈઝી થશે. તારા કેન્દ્ર આઠમો લેસન એ કપલમાં હશે, એક જોડમાં હશે, આવા એકલર ચોકલેટ એકબીજા સાથે અરેન્જ થયેલી હોય એવા ફોર્મેટમાં જોવા મળશે. અને તમને હજુ યાદ હશે તો આની અંદર તમને પટલ વગરની એક રચના જોવાની મળશે. એના માટે એવું કહેવાય છે કે વિભાજનના અમુક સ્ટેજ દરમિયાન જ દેખાય, પછી ગાયબ થઈ જાય. તો અને હવે આ મોટે ભાગની રચનાઓ મેં તમને કહી દીધી, કોષ કેન્દ્રિકા કહી દીધું, તારા કેન્દ્ર પણ કહી દીધું અને કોષ કેન્દ્ર પટલનું પણ આયોજન થઈ ગયું. હવે મેઇન છે રંગસૂત્ર. હવે ડિયર, મારી પાસે ચાર કલર પેન છે, તો ચાર કલર પેન થકી આપણે વસ્તુને દર્શાવીશું. તમે પણ આ વસ્તુને જ્યારે પ્રિપેર કરવાનું છે તે વખતે દોરવાની ટ્રાય કરજો. બીજું હવે યાદ રાખવાનું છે કે તમે ફલિતાંડ ની અંદર સ્ટડી કરી રહ્યા છો એટલે આપણી પાસે માય ડિયર કેટલા રંગસૂત્ર છે, ટ્વાઇસ એન પ્રમાણે આપણી પાસે 46 રંગસૂત્ર છે. 46 રંગસૂત્ર છે એટલે દરેકે દરેક કલર જોડમાં હશે, કપલમાં હશે. આ એક માતા તરફથી છે તો બીજું રંગસૂત્ર પિતા તરફથી છે. તો એ જ રીતે આપણે આ એક કલર તરફ જઈએ, આ પણ આવી રીતે અરેન્જ થયેલા હશે. ભલે એ લોકો અત્યારે તમને કપલમાં સાથે દેખાશે નહીં. અને ત્યાર પછી આપણી પાસે બીજો એક આ ગ્રીન કલર છે, એ પણ રંગસૂત્રનું પ્રતિનિધિત્વ કરશે. અને આપણી પાસે આ એક ઘટક છે જે હાર રેડ કલરથી દર્શાવીએ છે. આપણે અત્યારે કેટલી જોડ લીધી છે તો તરત તમને ખબર પડી જવી જોઈએ કે ચાર જોડની વાત કરી છે. તો આમ જોવા જઈએ તો આપણી પાસે 46 રંગસૂત્ર છે એટલે કે 23 જોડ રંગસૂત્ર છે. હવે એ 23 જોડમાંથી હવે થોડું નવી એન્ટ્રી કરું છું તો એની અંદર તમારી પાસે જે 22 જોડ જે હશે એ 22 જોડ એ દૈહિક રંગસૂત્ર છે. અને છેલ્લી જોડ જે હશે, લાસ્ટ પેર, એ તમારી સની છે માઈડિયર લૈંગિક રંગસૂત્રની છે. મારી વાત કરીએ તો મારી છેલ્લી જોડ એક્સ વાય હશે, થઈ ગઈ એટલે 23મી જોડ અને બાકીની 1 થી 22 એ તમને ખબર જ છે મારા દેહના રચના માટે જવાબદાર છે. લિંગ નિશ્ચયન માટે તમારું લૈંગિક રંગસૂત્ર જવાબદાર છે અને લૈંગિક રંગસૂત્રમાં છેલ્લી જોડની વાત કરીએ તો એ કઈ છે 23મી જોડ મારી પાસે, તો કે એક્સ અને વાય છે. સપોઝ જો ફિમેલ હોત તો આ જ પરિસ્થિતિ બદલાયેલી હતી અને એ પરિસ્થિતિ કઈ હતી, એક્સ એક્સ. અને મેલની દ્રષ્ટિએ જોવા જઈએ તો આજે યુગમાં આજે જોડીઓ જે છે તો એ જોડીઓ છેલ્લી પેર અલગ હોવાને કારણે મેલ રંગસૂત્રની દ્રષ્ટિએ વિષમ યુગ્મી કહેવાશે. જ્યારે ફિમેલ, ધારો કે ફિમેલની વાત કરીએ તો ફિમેલ રંગસૂત્રની દ્રષ્ટિએ શું કહેવાશે, સમયુગ્મી કહેવાશે. સર એનો મતલબ વિષમ એટલે અલગ અલગ. તો ડિયર 22 તો સરખા છે ને, તો કહી દેવું જોઈએ ને, પણ ડિયર છેલ્લી જોડ 23મી જોડ એ એક એક્સ છે અને બીજો વાય છે. એટલે પુરુષ રંગસૂત્રની દ્રષ્ટિએ વિષમયુગ્મી કહેવાશે અને જો ફિમેલ હોય એટલે કે મારી વાઇફ તો એની પાસે 22 જોડ અમારા બંનેની અંદર સરખી છે, પણ 23મી મારી વાઇફની અંદરની છેલ્લી જોડ એ પણ સરખી છે. મારી વાઇફ ફિમેલ તરીકે એ રંગસૂત્રની દ્રષ્ટિએ કેવી છે, સમયુગ્મી. જ્યારે હું
રંગસૂત્રની દ્રષ્ટિએ કેવો કહેવાય છે? વિષમયુગ્મી. બંને જ સમયુગ્મી વિષમયુગ્મી બંને જ પ્રકારના જે પણ કોષીય રચનાઓ છે એની અંદર વિભાજન તો ચાલતું રહે જ છે, અને એ સમવિભાજનમાં સમયુગ્મી વિષમયુગ્મી સાથે કોઈ ઇશ્યુ નથી. પણ તમને ખાલી સમજાવી દેવામાં આવે અને ખાસ જરૂરી છે કે આપણી પાસે 22 જોડ મારી અને મારી વાઈફની અંદર સરખા જ છે, એટલે 44 રંગસૂત્ર સરખા જ છે, પણ 45 અને 46 એટલે કે છેલ્લી જોડ જે છે 45મો અને 46મો રંગસૂત્ર એ અલગ છે, એટલે કે છેલ્લી જોડ એ XY છે મારામાં, જ્યારે અહીંયા XX છે. જો બધા જ સરખા હોય તો આ કહેવાશે સમયુગ્મી, અને અલગ અલગ હોય તો એ કહેવામાં આવશે વિષમયુગ્મી. તો એ રંગસૂત્રી આઈડિયા તરીકે અહીંયા લીધું છે, અને હાલ મેં ખાલી કેટલી જોડ પસંદ કરી છે? 4. આમ હશે કેટલી? 23. પણ અત્યારે આમાં સમાવવું મુશ્કેલ છે, એટલે હું 4 થકી દર્શાવીશ. બુકની અંદર ખાલી એક જ જોડ બતાવી કે બે જોડ બતાવીને વાર્તા પૂરી કરેલી છે, પણ આપણે અહીં કેટલી જોડ લીધી છે? તો આપણે અહીં સમજવા માટે 4 જોડ લીધી છે તે